સાવરકુંડલાના નાવલી નદીના કિનારે આવેલું 500 વર્ષ જૂનું રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર છે, જે સ્વયંભુ પ્રગટ થયેલ છે. અહીં એક જ થડામાં 2 શિવલિંગ એ અજૈવી છે. આ શિવાલયમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. અહેવાલ જિગ્નેશ ઝડપિયા, સાવરકુંડલા. અમે આ સાવરકુંડલાનું મંદિર છે, નાવલી કાંઠે આવતા રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અમે ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા આવી છીએ અને 100 વર્ષ જૂનું રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવનું નાવલી કાંઠે આવેલું છે. અને અમે ઘણા વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા 3 મહિનામાં આવી છીએ ને દર આરતી કરવા આવી છીએ ને દર સવા સાંજ આવી છીએ 3 મહિનામાં. આજે મહાઆરતીનું આયોજન કર્યું છે. રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર નાવલી નદીના કાંઠે આવેલું છે, તેમાં શિવરાત્રિ નિમિત્તેની મહાઆરતીમાં આજ ભાવિક ભક્તોએ બધાએ બહુ જ લાભ લીધો અને રાત્રે પાલખી યાત્રાનું પણ આયોજન કરેલું છે, તો જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, જેમાં 108ની આરતી પણ કરવામાં આવે છે. અને બીજું કે અહીંયા આ મંદિરની અંદર રિદ્ધિ સિદ્ધિ નામ રાખવામાં આવ્યું છે શિવલિંગનું, તો આપને લાગે કે ગણપતિ દાદાના પત્નીનું નામ છે, પણ ભોળાનાથનું મુકામ એ દાદાની જે અહીંયા પ્રગટ છે તો એના 2 સ્વરૂપ છે, રિદ્ધિ ને સિદ્ધિ. જે અહીંયા જોવા મળે છે, એક થાળાની અંદર 2 શિવલિંગ છે. જે ધાનાણી પરિવારના કોઈ હતા એને સપનામાં આવીને દાદાએ કીધું કે હું આ જગ્યાએ છું અને મને કાઢ, એટલે તો અહીંયા આવ્યા એટલે એનું 2 સ્વરૂપ નીકળ્યા દાદાના, એટલે એને રિદ્ધિ ને સિદ્ધિ નામ રાખ્યું.